નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો તૈયાર થઈ ગયા બધા ભણવા માટે? હા, તો હવે આપણે ભણવાનું છે હિન્દી, ધોરણ 2નું હિન્દી, બરાબર? ચાલો તો લીથામાં હવે આપણે આગળ જોઈએ. તો આજે લીથામાં આપણે આ પેજ ભરવાનું છે, બરાબર ને? આ પેજ ભણવાનું છે. તો પઢો ઓર રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. આ અક્ષરો એક એક છે એ આપણે ઓળખવાના છે અને એ લખતા શીખવાના છે, બરાબર? તો આગળ આપણે જોઈ ગયા લીથામાં, અત્યાર સુધી આપણે શું જોયું? તો કે કક્કો, સ્વર, લખતા, ઘૂંટતા અને બોલતા અને વાંચતા, બરાબર? એ જોઈ ગયા. હવે આપણે કક્કાના સ્વરના એક એક અક્ષર શીખવાના છે. એવી રીતે સાદા આવશે, કાનાવાળા આવશે, શબ્દ વાક્ય ઓળખવાના છે અને નામ આપણે જે કાંઈ આવે એ લખવાના છે. તો હવે આમાં આપણે શું કરવાનું છે? તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે પહેલાં? તો કે દાડમનું ચિત્ર છે, બરાબર? છો, અહીંયા લખેલું શું છે? આ અક્ષરને શું કહેવાય ઓળખો છો ને તમે બધા? હં, તો આને શું કહેવાય? અ. અ સે અનાર. અનાર એટલે શું થાય? અનાર એટલે દાડમ. તો અહીંયા અ આપેલો છે એ ટપકા ટપકા જ કરેલ છે, દેખાય છે ને? ઘાટો નથી દેખાતો. અહીંયા અનાર લખેલું છે એ બધા અક્ષરો એક સરખા જ છે. અહીંયા લખેલું છે અનાર. અનાર એટલે શું થાય? તો કે અનાર એટલે દાડમ. એવી જ રીતે બીજો શબ્દ, તો કે અ સે અજગર પણ થાય, બરાબર? અજગર તો એટલે અજગર. તો આ બંને શબ્દ આપેલા છે એનો પહેલો અક્ષર શું છે? તો કે અ. એ લખેલો નથી, બરાબર ને? ખાલી ટપકા ટપકા જ કરેલા છે આછા. તો આપણે એને પહેલાં ઘૂંટીને દેખાય એવો અક્ષર બનાવવાના છે. તો ચાલો પહેલાં અ આપેલો છે એ અને આપણે ઘૂંટવાનો, પેન્સિલથી ટપકા ઉપર લાઈન કરવાની છે. અવ્યવસ્થિત દેખાય, બરાબર? એટલે અ સે અનાર. હવે આ શબ્દ છે વ્યવસ્થિત દેખાય છે તમને? સરસ. હવે એવી જ રીતે બાજુના શબ્દમાં જુઓ શું લખેલું છે? તો કે અજગર, બરાબર ને? તો અહીંયા અજગર છે એ બધા શબ્દ દેખાય છે. તો અહીંયા પહેલો અક્ષર જો દેખાતો નથી તો તમારે એને પેન્સિલથી ઘાટો કરી દેવાનો છે ટપકા જોડીને. અ સે અજગર. તો થઈ ગયા બધા અક્ષર સરખા? સરસ. તો હવે આગળ જોઈએ કે અહીંયા અ આપેલો છે એમાં રંગ પૂરો એવું કીધું છે, પણ તમારે રંગ પૂરવાનો નથી. તમારે શું કરવાનું? તો કે પેન્સિલથી આવી રીતે ઘાટા કરી દેવાનો. ખાલી પેન્સિલથી રંગ પૂરવાનો છે, કોઈએ કલર ગોતવા જવાના નથી, બરાબર? જો અહીંયા અ સે અનાર. અનાર એટલે શું થાય? તો કે દાડમ. અને એ અક્ષરમાં જે વચ્ચે જગ્યા છે એમાં તમારે પેન્સિલથી આવી રીતે રંગ પૂરી દેવાનો, એટલે અક્ષરમાં રંગ પૂરાઈ જાય, બરાબર? તમારા બધા જ અક્ષરો આવી રીતે આવશે સ્વરના, બરાબર? અ થી અહ સુધીના અક્ષરો છે, એક એક અક્ષર ઓળખવાના, એના શબ્દ છે, ચિત્ર સહિત તમને શીખડાવીશ અહીંયા. તો બરાબર પેન્સિલથી ચાલો વ્યવસ્થિત આખો અ છે તમારે કલર પૂરી દેવાનો છે. આ અ છે એમાં આડા અવડા લીટા ક્યાંય બહાર થવા જોઈએ નહીં. આને શું કહેવાય? બોલતું જવાનું. જેટલી વાર આપણે કલર પૂરી એટલી વાર સાથે સાથે બોલવાનું. અ સે અનાર. શું કહેવાય આને? તો કે અ સે અનાર. અનાર એટલે દાડમ શું થાય? અને અ સે અજગર. આડા આવડા કલરના લીટા કરી નાખવાના નથી કોઈએ, બરાબર? પેન્સિલ તમારી પાસે, તમે લખો જ છો પેન્સિલથી, તો પેન્સિલથી જ આવી રીતે કલર પૂરી દેવાનો છે. થઈ ગયું વ્યવસ્થિત? એવું નહીં કે ટીચર ભલે કરી નાખતા, આપણે પછી કરી નાખશું, કોઈએ એવું કરવાનું નથી. જો હું તમને તમારી સામે જ કરીને બતાવું છું તો તમારે પણ મારી સાથે જ કરી નાખવાનું, બરાબર? દેખાઈ ગયું વ્યવસ્થિત? થઈ ગયું બધાને આવી રીતે? સરસ. ચાલો આ શું કહેવાય? તો કે અ સે અનાર. અનાર એટલે શું થાય? તો કે દાડમ. હવે આપણે આગળ જોઈએ કે લીથામાં શું કરવાનું છે. તો બીજો અહીંયા નોંધ આપેલી છે, વાંચો અહીંયા બીજી. પઢો ઓર લીખો, તો કે વાંચો અને લખો. અહીંયા અક્ષરો આપેલા છે એને આપણે પહેલાં ઘૂંટવાના છે, ટપકા ટપકા કરેલા છે, ટ્રેસિંગ કરીને લખવાનું છે, બરાબર? જો આ ટપકા ઉપર ઘૂંટવાનું પેન્સિલથી, આને શું કહેવાય?
तो के अ अ से अनार शूँ कहवाय बधा अक्षरो जे छे टपका टपका करीने आपेला एक एक अक्षर तमारे घूटवानो अ से अनार अ से अनार बराबर थई गया त्रण अक्षरो घूटवाना छे पछी अहींया बाजूमां चार खाना खाली आपेला बराबर तो ए खानामां शुं करवानुं छे तमारे आज अक्षर जाते लखवाना छे तो लखो अ से अनार अ से अनार अनार एटले दाडम अ से अनार अ से अनार अनार एटले दाडम। हवे आगळ जो बीजी लाइनमां तो शूँ करवानुं छे बीजी लाइनमां अज आपेलो छे आगळ जे अक्षर आपणे लख्यो એ જ અક્ષર નીચે લખવાનું છે ટપકા ઉપર લાઈન કરીને વ્યવસ્થિત ટપકા છોડી અને અક્ષર પૂરો કરી દેવાનો બરાબર અ સે અનાર અનાર એટલે દાડમ અ સે અનાર હવે અહીંયા આપણે જાતે લખીશું અ સે અનાર અ સે અનાર અ સે અનાર અ સે અનાર અનાર એટલે શું થાય દાડમ અથવા અ સે અજગર ગુજરાતીમાં આપણે બોલીને અ અજગરનો અ એવી રીતે હિન્દીના અક્ષરો છે અ સે અનાર અનાર એટલે કે દાડમ। હવે બધાને યાદ રહી ગયું કેટલી વાર આપણે એકને એક અક્ષર બોલ્યા બરાબર આટલી વાર બોલી તો આ અક્ષર છે પણ યાદ રહી જવો જોઈએ બરાબર। ચાલો હવે આગળ જોઈએ શું કરવાનું છે તો અહીંયા આપણે શબ્દ લખવાના અક્ષરો હતા એ પૂરા થઈ ગયા બરાબર। હવે આગળ અક્ષર પઢો ઓર લખો અહીંયા કક્કાના અક્ષરો આપેલા છે એ વાંચો અને લખો। અહીંયા શું આપેલું છે ક સે કલમ તો આપણે બોલતું જવાનું અને નીચે જો લાઈન લખેલી છે કેવી રીતે લખેલી છે તો કે આપણે આ અક્ષર જે રીતે ઘૂંટ્યા એવી જ રીતે આ અક્ષરોને આપણે ઘૂંટીને પહેલાં લખવાના છે બરાબર। અને શું કહેવાય તો કે સાદો કોકો કઈ અથવા વ્યંજન હિન્દીમાં બરાબર। ચાલો એ અક્ષરો ઘૂંટવાના છે પહેલાં તો ક સે કલમ પછી આગળ ખ ખ સે ખરગોશ ગ સે ગણપતિ ઘ સે ઘર ચ સે ચમ્મચ છ સે છત્રી છ સે જહાજ ઝ સે ઝરણા ટ સે ટમાટર ઠ સે ઠઠેરા ડ સે ડમરૂ ઢ સે ઢક્કન થઈ ગયું બધાને અહીંયા સુધી સરસ। તો હવે લીથામાં આગળ બીજી લે ઢ સે ઢક્કન અહીંયા સુધી પૂરું થઈ ગયું પછી શું આવે તો હણ હણ સે બાણ ટપકા ઉપર વ્યવસ્થિત લાઈન કરીને ઘૂંટવાનું છે ત સે તલવાર થ સે ધર્મશ દ સે દરવાજા અથવા દ સે દર્પણ પછી આવે ધ ધ સે ધનુષ ન સે નલ પ સે પતંગ ફ સે ફલ બ સે બકરી
भ से भगत, म से मछली, य से यति। आ टपका टपका करेला छे एज लाइन पहले आपणे पूरी करवानी छे बराबर। य पछी शू आवे तो के र। चालो हवे ए अक्षर आपणे खूटवानी छे लाइन। र से रथ, ल से लड़का, व से वजन, श से शरीफा, स से षटकोण, स से सड़क, ह से हल, क्ष से क्षत्रिय, ज्ञ से ज्ञानी, त्र से त्रिशूल, निश्र से श्रवण। आपणे શું લખ્યું તો કે જે ટપકા ટપકા કરેલા અક્ષરો હતા એની ઉપર ખૂટીને આપણે આખો કોકો લખ્યો બરાબર। લીથામાં વ્યવસ્થિત તમારે બધાને આવી રીતે લખાઈ ગયો છે, સરસ। તો હવે લીથામાં જુઓ અહીંયા બે લાઈન ખાલી આપેલી છે બરાબર। તો હવે આપણે એ લાઈનમાં બે વખત આવે ઉપર લખેલો છે એવી રીતે નીચે બે વાર કક્કો લખતો જવાનો છે અને સાથે સાથે બોલવાનો છે। તો ચાલો હવે આપણે અહીંયા નીચેની લાઈન લખવાની શરૂઆત કરી દઈએ બરાબર। તો અહીંયા લખો અક્ષર જે લખેલો છે કક્કાનો એની નીચે જ લખવાનો છે। ક સે કલમ, ખ સે ખરગોશ, ગ સે ગણપતિ, ઘ સે ઘર, ચ સે ચમ્મચ, છ સે છત્રી, જ સે જહાજ, ઝ સે ઝરણા, ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, ડ સે ડમરું, ઢ સે ઢક્કન। એક લાઈન અહીંયા સુધી લખી લીધી બરાબર। હવે આપણે બીજી લાઈન પણ લખવાની છે, એ લાઈન પણ આપણે સાથે જ લખવાની છે બરાબર। અહીંયા ઢ સુધી આ લાઈન બંને પૂરી કરી દેવાની પહેલાં। તો લખો અહીંયા બીજી વાર એ જ લાઈન લખવાની છે। ક સે કલમ, ખ સે ખરગોશ, ગ સે ગણપતિ, ઘ સે ઘર, ચ સે ચમ્મચ, છ સે છત્રી, જ સે જહાજ, ઝ સે ઝરણા, ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, ડ સે ડમરું, ઢ સે ઢક્કન બરાબર। જો વ્યવસ્થિત આવી રીતે તમને લીથામાં દેખાય છે ચારે લાઈન પૂરી થઈ ગઈ તમારે પણ, સરસ। હવે આની પછી ઢ પછી શું આવે તો કે હણ, હણ સે બાણ। ચાલો એ લાઈન આપણે અહીંયા લખવાની છે હવે લીથામાં। તો લખો અહીંયા આગળ હણ સે બાણ, ત સે તલવાર, થ સે થર્મસ, દ સે દરવાજા, ધ સે ધનુષ, ન સે નલ, પ સે પતંગ, ફ સે ફલ, બ સે બકરી, ભ સે ભગત, મ સે મછલી, ય સે યતિ। અહીંયા સુધીને હણથી ય સુધી કક્કો લખો બરાબર। તો હજી એક લાઈન નીચે લખવાની બાકી છે ને, તો આપણે એ લાઈન પૂરી કરી દેવાની બીજી વાર લખવાનો કક્કો। હણ સે બાણ, ત સે તલવાર, થ સે થર્મસ, દ સે દરવાજા,
ધ સે ધનુષ, ન સે નલ, પ સે પતંગ, ફ સે ફલ, બ સે બકરી, ભ સે ભગત, મ સે મછલી, ય સે યતિ. થઈ ગયું બધાને? આવી રીતના તમારા લીથામાં તમે કેવી રીતે લખો છો, જો દેખાય છે ને તમને વ્યવસ્થિત લીથામાં અક્ષરો, એવી રીતે જ છૂટા છૂટા અક્ષરો કરીને લખવાનું છે. ખીચો ખીચ કે આડાઅવળી લાઈન થવી જોઈએ નહીં, બરાબર? લાઈન છે, કક્કાના અક્ષરો છે, એકબીજાની નીચે જ દેખાવા જોઈએ. આ ઝ છે, ઝ છે ને, તો આ ચાર વખત જો એમ લખેલ છે, બરાબર? તો ચારેયની લાઈન એક અક્ષરમાં જ છે, એક જ સીધી લાઈન છે ને. એવી રીતે અહીંયા બીજી લાઈનમાં નીચે જોઈએ તો પ, તો પ સે પતંગ, પ સે પતંગ, પ સે પતંગ. આ લાઈન પણ કેવી છે? તો કે સીધી છે ને. હં, તો હવે અહીંયા આગળ આ અક્ષર જોઈએ. ય પછી શું આવે? તો કે ર. તો હવે એ લાઈન આપણે લખવાની છે. ર સે રથ લખો, ર સે રથ. લ સે લડકા, વ સે વજન, શ સે શરીફા, સ સે ષટકોણ, સ સે સડક, હ સે હલ, ક્ષ સે ક્ષત્રિય, જ્ઞ સે જ્ઞાની, ત્ર સે ત્રિશૂલ, શ્ર સે શ્રમિક અથવા શ્રવણ પણ થાય, બરાબર? ચાલો એક વાર, એક વખત આ લાઈન લખાઈ ગઈ ને, હવે લખવાની છે બીજી વખત. તો હજી ફરી વાર અહીંયા લખો બીજી લાઈન. ર સે રથ, લ સે લડકા, વ સે વજન, શ સે સડક, સોરી, સ સે શરીફા, સ સે ષટકોણ, સ સે સડક. ગુજરાતીમાં આપણે બોલીએ ને કે સ ષટકોણનો સ, સોરી, ગુજરાતીમાં શું બોલીએ છીએ આ સને? તો કે સ સસલાનો સ. હિન્દીમાં શું કહેવાનું? તો કે સ સે સડક, હ સે હલ, ક્ષ સે ક્ષત્રિય, જ્ઞ સે જ્ઞાની, ત્ર સે ત્રિશૂલ. જો એ લીટી ન દેખાતી હોય તો આવી રીતે લીટી પેન્સિલથી કરી નાખવાની, બરાબર? ત્ર સે ત્રિશૂલ, અને છેલ્લો અક્ષર શ્ર, શ્ર સે શ્રમિક. બધાને વ્યવસ્થિત આ રીતે આખું પેજ થઈ ગયું કમ્પ્લીટ? સરસ. ચાલો લખાઈ ગયો ને કક્કો. કેટલી વાર આપણે એકને કક્કો બોલ્યા છીએ? તો કે ચાર વખત, બરાબર? જો એકવાર અહીંયા ઉપર લખેલો છે, પછી એક વખત આપણે ટ્રેસિંગ કરીને લખો, ટપકા જોડે, ટપકા હતા ને, ટપકાને જોડીને આપણે કક્કાના અક્ષરો અહીંયા લખ્યા, પછી એ જ અક્ષરો આપણે બે વખત અહીંયા જાતે પણ લખી લીધા, બરાબર? સરસ. તો ચાલો આજે આપણે આટલું જ કરવાનું છે. અહીંયા સુધીનું પેજ બધાએ કમ્પ્લીટ વ્યવસ્થિત કરી નાખવાનું છે. જેને કક્કો નથી આવડતો એ આ કક્કાના જે વિડીયો છે ફરીવાર જોવાનો, નથી આવડતો તો એક એક અક્ષર બોલતી જાઓ છો ને, એમ તમારે જોઈ જોઈને સાથે બોલતું જવાનું. તમને નથી આવડતા ઓળખતા અક્ષરો તો જોવાનું કે ટીચર અહીંયા પહોંચ્યા છે તો આને શું બોલે છે, તો આને શું કહેવાય? ચ સે ચમ્મચ. પછી આડાઅવળું કોઈ પણ આપણે અક્ષર પૂછીએ કે આને શું કહેવાય, તો કે દ, દ સે દરવાજા. પછી આને શું કહેવાય? તો કે ફ, ફ સે ફલ. આવી રીતે તમને અક્ષરો ઓળખતા આવડી જવા જોઈએ, બરાબર? એટલા માટે જ તમારે હોમવર્કમાં, જો આપણે ત્રણ વખત અહીંયા કક્કો લખ્યો છે, બરાબર? તો હવે હોમવર્કમાં શું કરવાનું છે? તો કે આ જ કક્કો આમાંથી જ જોઈને તમારે બે વખત, સાદો કક્કો તમારે બે વખત હોમવર્કમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખવાનો, અને મોઢે કડકડાટ બોલતા પણ આવડી જવો જોઈએ, બરાબર? સમજાઈ ગયું બધાને હોમવર્ક? સરસ. શું કરવાનું? તો કે આ કક્કો છે એ સાદો કક્કો બે વખત વ્યવસ્થિત સારા અક્ષરે હોમવર્કમાં લખી લેવાનો, બરાબર?
ચાલો થેન્ક યુ. આગળનું પેજ છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું.